જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચાર નિશ્રાત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં કોન્ટ્રાક્ટર પર થયેલા ફાયરિંગનો ભેદ ઉકેલાયો. તમંચાની સફાઈ દરમિયાન છૂટેલી ગોળી કોન્ટ્રાક્ટરને લાગી. ઉદવાડામાં વાહન અડી જવા બાબતે થઈ જોરદાર બબાલ. ઓરવાડના બુટલેગરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ટોયલેટ ગયેલી સગીરા સાથે શારીરિક અડેપલા કરતા નરાધમ હિસમની ધરપકડ. દિવાળી વેકેશનમાં સાપુતારા, દમણદીવ, ધરમપુર અને તિથલના દરિયા કિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો. હવે સમાચાર વિસ્તારથી. દિવાળીની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં જાહેર રસ્તા પર એક લેબર કોન્ટ્રાક્ટરમાં ફાયરિંગ થયાની પોલીસ ફરિયાદ દાખલ થતા વાપી જીઆઈડીસી પોલીસની ટીમ હુમલાખોરને પકડવા દોડતી થઈ હતી અને પોલીસે તપાસ કરતા ફાયરિંગનું રહસ્ય બહાર આવ્યું, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. દિવાળીની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં જાહેર રસ્તા પર એક લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ થયું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. દિવાળીની રાત્રે જ બનેલી આ ઘટનાથી વાપી જીઆઈડીસી પોલીસનો કાફલો ફરિયાદીએ જણાવેલ વર્ણનના આધારે હુમલાખોરોને શોધવા દોડતી થઈ ગઈ હતી. જો કે દિવાળીની મોડી રાતથી નવા વર્ષની બપોર સુધી પોલીસના હાથે કંઈ લાગ્યું ન હતું. આથી આખરે આ મામલાને પોલીસે ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ કરતા હવે ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ ફાયરિંગનું રહસ્ય બહાર આવ્યું છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં દિવાળીની રાત્રે લોકો દિવાળી મહોત્સવની ઉજવણીમાં મસ્ત હતા. જો કે દિવાળીની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં જાહેર રસ્તા પર એક લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ થયાની પોલીસ ફરિયાદ દાખલ થતા વાપી જીઆઈડીસી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ફરિયાદીએ જણાવેલ વર્ણનના આધારે હુમલાખોરો સુધી પહોંચવા આકાશ પાતાળ એક કર્યું હતું અને દિવાળીની રાતથી નવા વર્ષની બપોર સુધી પોલીસ દોડતી રહી હતી. આવો આપને સંભળાવીએ કે બનાવ વખતે ભોગ બનેલા પરિવારજનોએ અને તેના ભાઈએ કોના પર અને કેવા આક્ષેપ કર્યા હતા અને ફાયરિંગની આખી ઘટનાને કેવી રીતે વર્ણવી હતી. આવો આપને ભોગ બનેલ લેબર કોન્ટ્રાક્ટરના ભાઈના મોડેથી જ સંભળાવીએ કે શું ઘટના બની હતી. ફટાકડા લેના થા ઓર દિયા ભી જલાના થા ઘર પે ઓફિસ મે તો ફટાકડા લેને કે લિયે હમ ચલે ગયે ડાયરેક્ટ ડાયરેક્ટ ફટાકડા લેને કે લિયે ચલે ગયે ફિર વહાં પે રાસ્તે મે પિશાબ લગા ઉનકો રુકે ગાડી ખડી કિયે ઓર તબ તક વો બાઇક સે આયે ઓર બોલી ચલા દિયે ઇતના કુછ નહીં હો જાતા ન્યાય મિલના ચાહિયે. પોલીસે ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરતા પ્રથમ આખી ઘટના શંકા ઉપજાવેલ લાગી હતી. તેના પરિવારજનોએ જે તે વખતે પોલીસ સમક્ષ આપેલ નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળ્યા હતા. આથી આ ફાયરિંગનું રહસ્ય શોધવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસને શરૂઆતમાં ફરિયાદીના આધારે તપાસ હાથ ધરી હતી. સાથે જ વિરોધાભાસી નિવેદનના આધારે પોલીસે પરિવારજનોની આગવી ઢબે પૂછપરછ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને એક સનસનીખેજ રહસ્ય બહાર આવ્યું. હકીકતમાં ફરિયાદીએ દિવાળીની રાત્રે જે જગ્યા પર ફાયરિંગ થયું હોવાનું પોલીસ સમક્ષ નિવેદન કર્યું હતું તે જગ્યા પર હકીકતમાં કોઈ ફાયરિંગ થયું જ ન હતું. બંને ભાઈ દિવાળીની રાત્રે ઘરમાં રાખેલ એક ગેરકાયદેસર દેશી તમંચાની સાફસફાઈ કરી રહ્યા હતા તે વખતે જ અકસ્માતે દેશી તમંચામાંથી ગોળી છૂટી હતી અને ગોળી સીધી લેબર કોન્ટ્રાક્ટરના પેટમાં ઘૂસી ગઈ હતી. આમ દિવાળીની રાત્રે આખી રાત પોલીસને દોડતી રાખનાર આ પરિવારજનો અને ભોગ બનનાર કોન્ટ્રાક્ટર પોતે જ આરોપી નીકળ્યા હતા. વાપી પોલીસે જે હથિયારથી ફાયરિંગ થયું હતું તે દેશી તમંચો અને મેગઝીન જપ્ત કર્યા હતા અને હવે પોલીસે ખુદ ફરિયાદી પર જ ફરિયાદ દાખલ કરી છે. આમ ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતા હવે પોલીસે તેમના વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો સાથે જ પોલીસને ગુમરાહ કરવાનો અને કોઈ નિર્દોષ વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરી તેઓને ફસાવી દેવાના ષડયંત્ર અંગે જરૂર કલમ હેઠળ ગુના સબબ ફરિયાદ દાખલ કરી છે. આમ ખુદ ફરિયાદી જ આરોપી સાબિત થયા છે. ફરિયાદીનું બનાવ બનવા પામેલો તેવી ફરિયાદ આપવામાં આવેલી, જેમાં 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને તેમાં ધંધાની હરીફાઈના કારણે આવું થયેલાની શકવેમ દર્શાવેલો અને 2 અજાણ્યા માણસોએ ફાયરિંગ કરેલાનો ગુનો દાખલ કરેલો. આ ગુનાના કામે તપાસ કરતા જે ભોગ બનનાર છે તેના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા અને જે એની હકીકત હતી તેની ખરાઈ કરતા આમાં ફરિયાદીએ જ પોતે ખોટી ફરિયાદ આપેલી હોવાનું જણાઈ આવેલું છે. ભોગ બનનાર છે એ માણસે જ પોતે એક ગેરકાયદેસર હથિયાર લાવેલું અને તેને સફાઈ કરતા પોતાને જ ગોળી વાગી ગઈ. પોલીસમાં 307 ફરિયાદ આપેલી, જેમાં હાલમાં
જે હથિયાર સાથે તેનો ભાઈ ઈજા પામનારનો ભાઈ એટલે ફરિયાદી મળી આવેલો છે, જેને LCB વાળાએ અટક કરેલું છે અને સદરો ગુનાના કામે આર્મ્સ એક્ટમાં આરોપીના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આપણે 307 જે હત્યાની કોશિશનો ગુનો છે તેમાં હવે વિસંબંધિત પ્રોસિક્યુશન ફરિયાદી વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે, જેના અનુસંધાને ફરિયાદ ખોટી આપવા અનુસંધાને ફરિયાદી વિરુદ્ધમાં જે આરોપીઓ વિરુદ્ધમાં જે ગુનાઓ બનતો હતો તે હવે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો બનશે. પાડી માંગેલા પરિવાર પર ઉદવાડા રેટલાવમાં બે વાહનો અડી જવાના બાબતે ઓરવાડના બુટલેગરે મહિલા પર જીવલેણ હુમલો કર્યો. મહિલાના માથામાં ગંભીર ઈજા થતા પોલીસે મહિલાની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો. પાડી ચંદ્રપુર માંગેલવાડ ખાતે રહેતા ગુણવંતભાઈ માંગેલા તેમના પરિવાર સાથે મુંબઈ સ્વાધ્યાય મંદિરે દર્શન પતાવી બેસતા વર્ષના સાંજે તેઓની નવી ગાડી ક્રેટામાં જસુબેન ગુણવંતભાઈ માંગેલા, કલ્પેશ માંગેલા, ભાવિન માંગેલા, ફરિયાદી ધર્મિષ્ઠા માંગેલા પરત પારડી ફરતા પહેલા તેઓ દમણ કડૈયા માંગેલવાડ ખાતે તેમના સંબંધીને છોડી વાયા ઉદવાડા થઈને પારડી આવતા હતા. તે દરમિયાન રેટલાવમાં બે ત્રણ વાહનો રિક્ષાને પણ અડી જવાની નજીવી બાબતે ઓરવાડના પરપ્રાંતી બુટલેગર અને ભંગારિયા ગાડીના ચાલક દિયર કલ્પેશ માંગેલાએ તેમની ગાડીને પાછળથી ઠોકી દેવાને કારણે વાહનમાં થયેલ નુકસાન માટે પૈસાની માંગણી કરતા મારામારી સાથે મહિલાઓ સાથે શારીરિક અંગ છેડતી કરતા મામલો ગરમાયો હતો. મહિલા જસુબેનના માથામાં ભીલાડવાળા બેંક સામે આવેલ એક દુકાનમાંથી નિલેશ ધોળી નામના નામચીન બુટલેગરે ટ્યુબલાઇટની સડી મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા, ત્યારે કલ્પેશ અને ભાવિને પણ દુકાનમાંથી ટેબલ લાવી માર મારતા બંનેના હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. બનેલ જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજા પામેલ જસુબેન માંગેલાને તાત્કાલિક પ્રાઇવેટ પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પારડી હોસ્પિટલ અને પારડી પોલીસ મથકે 200 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેને લઈ વાતાવરણ તંગ થવા પામ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનામાં હુમલો કરનાર ફરાર ઓરવાડનો નામચીન બુટલેગર નિલેશ ધોળીને પકડવા પારડી પોલીસના PSI ડી સ્ટાફ માટે ચેલેન્જ સાબિત થઈ રહ્યું છે. ઘટનામાં 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આરોપીમાં સત્યમ રામજીતસિંહ ઠાકોર, સતીશ સંભાજીતસિંહ અને સુનિલકુમાર ઉર્ફે પ્રિન્સ ચંદ્રિકા સિંહ તમામ ઓરવાડ માણેકનગરની પોલીસે કાયદેસરની અટક કરી મુખ્ય આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરેલ છે. હાલ આ અંગેની વધુ તપાસ પોલીસ કરી રહી. ગાડી પાર્ક ઉભેલી જ હતી, પાછળથી આવ્યા બહુ સ્પીડમાં, તો પાછળથી જોઈ ગયા અમને, એટલે એટલા પીએલા હતા કે ચલાવવાની એટલું પીએલા હતા ત્રણે, અને ઉભી રહીને વાતમાં ગરમ ગાડી થવા લાગ્યા લોકો, એટલે જે તો મારવાનું ચાલુ કરી લાગ્યું. કમસે કમ 20-25 માણસ હતા, ત્યાં સાહેબ જ છે એટલાવના એમ કહે છે. દમણ ગયેલા હતા કામરથી, તો દમણથી ઘરે આવતા હતા. છોકરા લોકો એ લોકો ગાડી આવે ને ચેપી ગાડી, તો બોલાવાનું થયું તો નવી ગાડીમાં ભાઈ આવું નુકસાન કર્યું તો ગાર પણ આવી ગયું કે મારે ડ્રાઈવરને પણ મળ્યું, તો તમારો ડ્રાઈવર પી રહેલો ને એમ તેમ કરેલો આવી ગયા એ લોકો, એમાંથી છોકરાને મારવા જ લાગ્યા આમતા જેમ થયું 20-25 પણ જણ હતા. લાકડા લઈ રહેલો હતા અને બીજા કાંઈ લોખંડ જેવા લઈ રહ્યો હતા, સિલિન્ડરનો પોઈરણ માથા પર મારો, મેં આવી ગઈ તો મને આ પ્રોબ્લેમ લાગી. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં સગીરા ટોયલેટ માટે ગઈ હતી ત્યારે તકનો લાભ લઈ પડોશીએ બળાત્કાર કરવાના ઈરાદે શારીરિક અડપલા કરતા મહિલાએ બૂમાબૂમ કરી દેતા સ્થાનિકોએ અડપલા કરનારે ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એક સગીર યુવતી ગુરુશંકા માટે નીકળી હોય આ તકનો લાભ લઈને નજીકના પાડોશીએ વાસનાનો કીડો સળગાવતા સગીરાને પકડી લઈ તેની સાથે દુષ્કર્મના ઈરાદે શારીરિક અડપલા કરતા થયેલ બૂમાબૂમ બાદ પાડોશી ભાગી છૂટ્યો હતો. જો કે સ્થાનિકોએ સમગ્ર બાબતે વલસાડ સિટી પોલીસ મથકમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ ઘટનામાં પોલીસે બાળકીનું મેડિકલ કરાવી દુષ્કર્મની કલમ લગાવી પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ બતાવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે. વલસાડ ટાઉન વિસ્તારમાં મુદ્રાવાડીમાં ગઈકાલે
9/11/2018 રોજ એક સગીર વયની દીકરી ઉપર તે બાજુમાં સંડાસ કરવા ગયેલી તેની એકલતાનો લાભ લઈ એક ઈસમે દુષ્કર્મનું કરવાનું કરેલ છે, જે અનુસંધાને વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે આરોપીને પકડવામાં આવેલું છે અને ભોગ બનનાર બેનને મેડિકલ કરાવવામાં આવેલ છે અને હાલમાં તેની તબિયત સારી છે. નાની દમણ દેવકા દરિયા કિનારે તેમજ મોટી દમણ જમ્પર બીચ પર મોટી સંખ્યામાં પર્યટકો ઉમટેલા જોવા મળ્યા. પર્યટકોએ દમણની મુલાકાત લઈ મજા માણી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પર્યટન સ્થળ દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. એમાંય દિવાળી વેકેશનને લઈ હાલના દિવસોમાં ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ, બરોડા, અમદાવાદ તથા આસપાસના વિસ્તારોની સાથે મહારાષ્ટ્રના મુંબઈ તથા અન્ય શહેરોના હજારોની સંખ્યામાં પર્યટકો દમણની મુલાકાતે આવી વેકેશનની મોજ માણી રહ્યા છે. નાની દમણના દેવકા દરિયા કિનારે અને મોટી દમણના જમ્પોર બીચ પર મોટી સંખ્યામાં ઉમટેલા પર્યટકો પોતાના પરિવાર અને નાના ટાબરિયાઓ સાથે દરિયાની ઉઠી રહેલી લહેરો અને ઠંડી હવા વચ્ચે ખાણીપીણી અને મોજમસ્તીનો આનંદ લેવાની સાથે ઘોડાસવારી, ઊંટ સવારીની મજા માણતા જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ મહિલાઓ અને યુવતીઓ દેવકા બીચ રોડ પર આવેલ વિવિધ કપડાની દુકાનો અને ઇમ્પોર્ટેડ સ્ટોર્સમાં ખરીદી કરતી જોવા મળી હતી. પ્રદેશના રસ્તાઓ પર પર્યટકોના વાહનો અને ચાલતા જતા પર્યટકોને લઈ રસ્તા પર અવરજવર વધી જવા પામી છે, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય અને ટ્રાફિક નિયંત્રિત રહે આવા આશય સાથે દમણ પોલીસ વિવિધ સ્થળોએ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તરફ વેકેશનને કારણે દમણની મોટાભાગની તમામ હોટલો વેકેશનને લઈ ફૂલ થઈ જવા પામી છે, ત્યારે દમણમાં આવતા પર્યટકોના ઘસારાને જોતા આવનાર દિવસોમાં દમણ પર્યટન ક્ષેત્રે એક ઉજવણીનું સ્થળ તરીકે જોવા પણ મળશે. અમે સુરતથી આવ્યા છીએ, અમે દમણ આવ્યા પણ ઘણી મજા આવે છે. એવું નહીં કે પીવાનું, પણ ત્યાં એન્જોયમેન્ટ કરવાની ઘણી મજા આવે છે. બીચ પર અમે ફરીએ છીએ ત્યારે ખૂબ અમને આનંદ થાય છે. અમે જે બરાબર રીતે અમે જે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ, દર વર્ષે અમે આ હિસાબે આવીએ જ છીએ કે દમણ એક થોડુંક વાતાવરણ બહુ સારું છે અને બીચના હિસાબે થોડુંક જો નજીક છે પાછું અમને, અને બીચના હિસાબે જે ઘણી આનંદ આવે છે અમને. મારું સેકન્ડ ટાઈમ છે એટલે મજા આવે છે. બીચ છે, પછી અહીંયા એટમોસ્ફિયર પણ સારું છે એટલે મજા આવે છે, ઘણી મજા આવે છે. કશું જરૂર નહીં હું કહું તો, જો સેકન્ડ ટાઈમ છે એટલે ફેમિલી છે તો મજા આવે એટલા માટે. તમે આ બીચ જોયો હમણાં અહીંયા ને અહીંયા થોડા ફોટા પડાવ્યા ને બસ એ જ મજા થઈ ગઈ. સારું લાગે છે એમ તો બહુ, અમારે આવવાનું નહીં થાય, આ સેકન્ડ ટાઈમ જ છે મારું પણ, એટલે એમ સારું લાગે છે. બીચ જ જોયા છે ને બસ આવ્યું આ એટમોસ્ફિયર. દીદી માટે તો બહુ ખાય એ નથી અને ફૂડ પણ સારું જ છે. એવું જરૂર નથી કે દમણ એટલે આમ પીવા માટે, આ નેચરલી પણ ફરવાનું સ્થળ સારું છે. અહીંયા બીચ છે ને ફેમિલી સાથે આવ્યું તો એન્જોયમેન્ટ સારું થઈ શકે છે, એક યાદગીરી તરીકે બની શકે છે. દમણ આમ પ્લેસ સારી છે ફરવા માટે. વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે દિવાળીની રજામાં સહેલાણીઓની ભીડ ઉપટી પડી. સહેલાણીઓની સાંઈ મંદિર અને સ્વામિનારાયણ મંદિર જોવા જેવા લાયક સ્થળો પર ભીડ જોવા મળી. દિવાળીના તહેવારની દરેક સ્થળે ધૂમ જામી છે, ત્યારે વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે દિવાળીની રજામાં સહેલાણીઓની ભીડ ઉમટી પડી હતી. તિથલ ખાતે આવેલ દરિયા કિનારે ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. દરિયા કિનારો આમ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતો આવ્યો હોય ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં પર્યટકો અનેક સ્થળેથી વલસાડ પહોંચ્યા હતા. મુંબઈ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા અનેક શહેરમાંથી તિથલના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ઊંટ સવારી, ઘોડે સવારી સહિત અનેક લોકોએ દરિયા કિનારે સેલ્ફી લેવાની તક ચૂક્યા ન હતા. તિથલ નજીકમાં અન્ય આકર્ષણ સ્વામિનારાયણ મંદિર અને સાંઈબાબા મંદિર પણ આવેલા છે. લોકો માટે એક દિવસીય પર્યટન સ્થળ તરીકે તિથલ જાણીતું છે, ત્યારે મિની વેકેશન અને દિવાળીના માહોલમાં અહીં ભારે ભીડ ઉમટી પડી હતી. અમે મુંબઈથી આવીએ છીએ અને તિથલમાં દરિયા કિનારે અમે આજે આવ્યા છીએ અને મજા આવે છે. અત્યારે સારું સૌંદર્ય સારું છે અને બીચ ફેસ્ટિવલ બી સારું છે. તમારું બોમ્બેના બીચ સાથે કમ્પેરિઝન તો ન કરી શકાય, કેમ કે અહીંયા કોપી કરવાની કોશિશ કરો તમે બધા તો સરસ થઈ જશે. દિવાળી વેકેશન બહુ મજા આવે છે. તિથલ તીર્થ ચાહે દરિયા કિનારા ચાહે સબ જગા પર બહુ મજા આતી હૈ ઓર આનંદ મંગલ ઓર બાળકો ગોપાલ માટે રમત ગમત બહુ અચ્છી હૈ. ફેસ્ટિવલ બહુ અચ્છા સુંદર રહે છે, સુંદર છે.
બહુ જ એન્જોયમેન્ટ કરીએ છીએ અને બહુ જ બધું અહીંયા નવું નવું જોવા મળે છે. પ્લસ બાળકો માટે નવી રાઇડ્સ ને બધું ઘણું બધું થઈ ગયું છે. પહેલાં આટલું બધું નહોતું, જે અત્યારે સુવિધા સારી થઈ ગઈ છે પહેલાં કરતાં. ફૂડ ને બધું સારું છે, વ્યવસ્થિત છે અહીંયા અને ખાસું રિઝનેબલ છે. ખૂબ જ મજા આવી રહી છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે. પ્લસ બાળકો પણ એન્જોય કરે છે, બહુ જ ફાઇન છે અને આવું દર વર્ષે થવું જોઈએ હું એવું કહું છું. મેં દર વર્ષે અહીંયા આવીએ છીએ. તિથલ બીચ ફેસ્ટિવલ જે હોય છે એન્જોય કરવાની અહીંયા ખૂબ જ મજા આવે છે. વેકેશનમાં બેસ્ટ ટાઈમ ગાળવો હોય તો તિથલના દરિયા કિનારે સનનો સનસેટ જોવાની મજા કંઈક ઓર જ છે. અહીંયા પહેલાં કરતાં ફેસિલિટીમાં ઘણો સુધારો થયો છે. બેસવાની વ્યવસ્થા, બચ્ચાઓને એન્જોય કરવા માટે અહીંયા અલગ અલગ રાઇડ્સ છે. કેમલ સવારી છે, બાઇક રાઇડ છે, બધું જોવા અહીંયા બચ્ચાઓને બધી જ જાતને અહીંયા એન્જોયમેન્ટ મળી જાય છે. પ્લસ મોટાને પણ એટલું એન્જોયમેન્ટ અહીંયા મળે છે. ફેસિલિટી પ્રમાણે પણ આપણા ગુજરાતમાં તો ઘણો જ સારી જગ્યા છે દરિયા કિનારે. અહીંયા મજા કરવા માટે બહુ જ સારી જગ્યા છે. દીવના પર્યટક સ્થળો અને દરિયા કિનારે દેશ વિદેશના પર્યટકોનો મેળો જમ્યો. દીવ બન્યો મિની ગોવા. સંપ્રદેશ દીવ અરબી સમુદ્રના કિનારે આઇલેન્ડ તરીકે ઓળખાતા અને દેશ વિદેશના પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયેલા દીવના અરબી સમુદ્રના કિનારે સુંદર નાગવા બીચ પર્યટક સ્થળ હોય. દીવમાં હર સાલ નાગવા બીચ દરિયાના સુંદર બીચની મોજ માણવા દેશ વિદેશના હજારો પર્યટક પરિવાર સાથે દીવ હરવા ફરવા આવે છે. દરિયાઈ સફર કરીને દીવના સુંદર દરિયા કિનારાની મોજ માણવા વારંવાર આવતા હોય ત્યારે દરિયા કિનારાનો સુંદર નજારો જોવા અને આકાશમાંથી સમુદ્રીય ઉછળતા મોજાને મોજ સાથે કુદરતી નજારો જોવાનો અનેરો આનંદ અને મોજ માણવા પર્યટકોનો મેળો જામ્યો છે. દીવના દરિયા કિનારેથી એક જગ્યાએથી સૂર્યને ઊંઘતો અને આથમતો એટલે સનરાઈઝ અને સનસેટ જોવાનો અનેરો આનંદ પણ જોવા મળે છે. તે માટે પર્યટકોનો મેળો જામે છે. દરિયાઈ બીચો અને ઐતિહાસિક પર્યટન સ્થળ ચર્ચ, કિલ્લો, ગંગેશ્વર મહાદેવ મંદિર જાણીતા છે. ત્યારે અમદાવાદીઓની પહેલી પસંદ દીવનો નાગવા બીચના દરિયા કિનારો. દીવની પ્રખ્યાત નાગવા બીચના દરિયા કિનારે દેશ વિદેશના હજારો પર્યટકોનો મેળો જામે છે. પર્યટકોને આકર્ષવા માટે હોટલોને પણ રંગબેરંગી લાઇટો દ્વારા શણગારવામાં આવી રહી છે. પર્યટકો દીવની સાફ સફાઈ અને સુંદર શાંત અને આહલાદક દરિયાઈ બીચોના ભરપૂર વખાણ કરી રહ્યા છે. દીવના બીચોને ગોવા કરતાં પણ વધારે સુંદર છે. નાગવા બીચના દરિયા કિનારે બનાના રાઇડ્સ, બાળકો માટે એડવેન્ચર રાઇડ્સ, મોટી ઉંમરના લોકોથી બાળકોને પણ દીવના બીચો પણ ગમી ગયું. દીવમાં કંઈક નવીનતા જોવા મળે છે. સાફ સફાઈના પણ વખાણ કરી રહ્યા છે. દીવ નાગવા બીચના દરિયામાં નાહવાની પુષ્કળ મજા આવે છે અને વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. દીવને વારસામાં જે ભરપૂર કુદરતી સૌંદર્ય મળ્યું છે. દીવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીવન જરૂરિયાત, પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાનું કાર્ય મહદ અંશે કાર્ય પૂર્ણ થઈ ગયું છે. દીવની સુંદરતાને વધારે નિહાળવા માટે વિશ્વના નકશામાં કઈ રીતે સામેલ કરવું તેનું મંથન ચાલી રહ્યું છે. શ્રેષ્ઠ દીવ બનાવવાનો મથામણ ચાલી રહી છે, તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. દીવને અને દીવના પર્યટન સ્થળો દેશ વિદેશના વિકાસલક્ષી રાજ્યોની દોડમાં સામેલ કરવાનો સંકલ્પ પણ છે અને પ્લાસ્ટિક ગુટકા મુક્ત સંઘ પ્રદેશ બનાવવાનું મન બનાવી દીધું છે. હોટલોએ દીવમાં પર્યટકોને આકર્ષવા અને સારી સુવિધા આપવા હોટલોને લાઇટિંગથી શણગારી અને સારી સુવિધાના વખાણ પણ કરે છે. દીવ પોલીસ પ્રશાસન પણ પ્રવાસીઓના મેળા જેવા ઘસારાને જોઈને પોલીસનો સખ્ત પહેરો મૂકવામાં આવ્યો છે. આલ્કોહોલનું સેવન કરીને કોઈ પણ પ્રવાસી રોડ કે દરિયામાં કોઈ અકસ્માત થાય તો તેની પણ દીવ પ્રશાસન તરફથી નાગવા તેમજ અન્ય બીચો ઉપર મેડિકલ ટીમની વ્યવસ્થા બીચ ઉપર કરવામાં આવી છે. દીવ પ્રશાસન તરફથી કોઈ પણ આકસ્મિક ઘટના બને તો બીચ ઉપરથી મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે 108 મારફત દીવ સરકારી હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને હું અહીંયા રાધિકા હોટલમાં લગભગ ઘણા 7-8 વર્ષથી આવું છું અને મને હોટલ બહુ સારી લાગે છે ફેસિલિટી ને બધી રીતે. અને ત્યાં જીમ ઉપર રિક્રેશન રૂમ બધું બહુ સરસ છે અને રૂમ એકદમ ક્લીન હોય છે અને સ્ટાફ ને બધું કોઓપરેટિવ છે. અમદાવાદ સે આઈ હું. હમ યહાં ઘૂમને કે લિયે આયે. હમ 10 દિન સે યહાં આયે હૈ ઓર દીવ મે નયા વર્ષ મનાને કે ભી બહોત મજા આ રહી હૈ ઓર નહાને કે ભી બહોત મજા આ રહી હૈ ઓર યહાં કી સ્વચ્છતા ભી ખૂબ સરસ હૈ ઓર યહાં ભી કિતને ફરને કે સ્થળ હૈ ઇસલિયે ખૂબ મજા આ રહા હૈ. ફોરમ કા નાબાર વેરા વસારી ઓર યહાં પે બહોત બાર આ ચુકી હું. યહાં કી સ્વચ્છતા કી દાદ દેને પડેગી સહી મે ઓર યહાં પે શોપિંગ કી તો બાત હી જાને દો તો અબ યહાં પે આપ ભી આઈએ કભી और यहाँ की स्वच्छता और शॉपिंग और सारे मज़े उठाइए. यहाँ यहाँ पे चर्च भी इतने सारे हैं और यहाँ पे मंदिरों में भी बहुत मज़ा आता है.
तो प्लीज़ आप यहाँ पे आइए और एंजॉय कीजिए। और यहाँ पे देश विदेश के पर्यटक आते हैं और इसकी बहुत प्रशंसा करते हैं। तो अभी ये दीव स्मार्ट सिटी में भी आ गया है, यहाँ पे बहुत सारे प्रोजेक्ट भी मल्टीपर्पज़ प्रोजेक्ट होने लगे हैं जिससे ये और भी ज़्यादा आकर्षित होने लगेगा और यहाँ पे आकर्षण का केंद्र के लिए बहुत सारे स्थल हैं। तो आप भी आइए दीव में और मज़े उठाइए। था कि दीव का फोर्ट और ये दीव का बीच बहुत अच्छा है, तो हम पहली बार यहाँ घूमने के लिए आए हैं फैमिली के साथ। हमारे साथ बहुत छोटे बच्चे, मेरे भतीजे और मेरे भाई सब लोग आए हैं। यहाँ पे बहुत अच्छा लगा हमें, बहुत ही अच्छा देखने लायक सब कुछ था। यहाँ से ये जो बीच का व्यू है वो बहुत ही अच्छा है और हम ट्राई करेंगे कि दूसरी बार भी यहाँ पे आए। यहाँ पे क्लीन और ग्रीनरी भी बहुत अच्छी है और ये दीव का ये फोर्ट है जिसको हमने हेरिटेज ऑफ इंडिया में प्लेस मिला है। तो दिस इज़ द प्राउड मोमेंट फॉर आवर इंडिया। तो हमने ये ट्रिप यहाँ के लिए प्लान किया है और यहाँ की स्वच्छता भी अच्छी है, जो हमारे देश के लिए, मतलब जो हमारे पीएम है उसका एक लोगो है कि स्वच्छ भारत अभियान। तो यहाँ पे क्लीननेस और नीटनेस भी बहुत अच्छी है। वलसाड जिला ने धरमपुर खाते विज्ञान केंद्र में दिवाली की रजाओं परिवारों नो घसारो जोवा मळ्यो। चार दिवस में 12,000 થી વધુ લોકોએ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં મિરર ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બન્યું। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં દિવાળીની રજાઓમાં પરિવાર સાથે લોકોનો ઘસારો જોવા મળ્યો। દિવાળીના મિની વેકેશનના ચાર દિવસ દરમિયાન 12,000 થી વધુ લોકોએ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી, તો સાથે હાલમાં જ નવા શરૂ થયેલ મિરર ગેલેરી પર્યટકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। એમાં પણ મિરર ગેલેરીમાં બનેલ ભૂલભુલૈયા જોવા અનેક સ્થળેથી લોકો આવી રહ્યા છે। જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં દિવાળીના ચાર દિવસના મિની વેકેશનમાં પર્યટકોનો પરિવાર સાથે ભારે ઘસારો જોવા મળ્યો હતો। છેલ્લા ચાર દિવસમાં 12,000થી વધુ લોકોએ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી છે। વિજ્ઞાન કેન્દ્રમાં ખાસ આકર્ષણ કેન્દ્ર મિરર ગેલેરી અને ડાયનોસોર પાર્કને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે। વિજ્ઞાન કેન્દ્રમાં હાલમાં જ નવનિર્મિત મિરર ગેલેરી, જેમાં મૂકવામાં આવેલા અવનવા અરીસા અને ભૂલભુલૈયા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। હાલ દિવાળીની રજાને લઈને અહીં નૈસર્ગિક વાતાવરણમાં લોકો પરિવાર સાથે આવી વિજ્ઞાન અને અન્ય દરેક ચીજોનો આનંદ ઉઠાવી રહ્યા છે। પોતાના પરિવાર સાથે આવેલા પ્રફુલ્લભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ વિજ્ઞાન કેન્દ્રમાં તેઓ અનેકવાર આવી ગયા છે, પરંતુ આજે તેઓ ખાસ મિરર ગેલેરી નિહાળવા માટે આવ્યા અને અહીં આવીને જે વિચાર્યું હતું એના કરતાં અનેક ગણું સુંદર તેઓને જોવા મળ્યું। અહીં આવનાર અનેક લોકોને તે આકર્ષે એવું છે। અહીંયા ધરમપુરમાં સાયન્સ સેન્ટરમાં આવે છે અને અહીંયા મિરર ગેલેરી બનાવી છે અને સાચી કહું તો બહુ જ સરસ છે અને હું મારા બધા ફ્રેન્ડ્સને કહીશ કે તમે જરૂર અહીં આવજો, કે એક્સપિરિયન્સ જેવું એટલું મસ્ત છે કે આવવા જેવું છે। દરેક આ 3D સિસ્ટમ અને અંદર જે ભૂલભુલૈયા જે છે એ બહુ સરસ છે, ગોઠવણી કરેલી છે, એનાથી લોકો પણ આકર્ષાય અને સરસ સેન્ટર સાથે સરસ બનાવ્યું છે। પાડી દમણી ચપા ફ્લાયઓવર બ્રિજ પર કન્ટેનરે કારની ટક્કર મારતા કાર સામેના ટ્રેક પર ફેંકાઈ ગઈ હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પાડી દમણી ચપા નેશનલ હાઈવે નંબર 8 ફ્લાયઓવર બ્રિજ પર ગતરોજ સાંજે એક કન્ટેનરે કારને ટક્કર મારતા કાર સામેના ટ્રેક પર ફેંકાઈ ગઈ હતી, જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ બની નથી। આ અકસ્માત અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર કન્ટેનર ટ્રક નંબર RJ32GB9532 ના ચાલકે આગળ જતી એક ક્રેટા કાર નંબર MH48AW6968 ને પાછળથી જોરદાર ટક્કર મારતા મુંબઈના વસઈ પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો હતો। કારમાં ચાલક અને તેમની પત્ની અને પિતા બેઠા હતા, તેઓએ કાર બ્રિજ પર મૂકી પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। જો કે અકસ્માતમાં કારનું ટાયર ફાટી ગયું હતું અને કન્ટેનરનો ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો। બાદમાં મોડી સાંજે પોલીસે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું। વલસાડ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા વાપીમાં ચણત કોલોની વીમા દવાખાના કામદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા મજૂર શ્રમજીવી દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। વલસાડ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ખલીલ ગોદાલની આગેવાનીમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ કામદાર મજદૂર શ્રમજીવી દર્દીઓને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તમામ દર્દીઓની પાસે જઈને તેઓની બીમારીની સાજા થવાની શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને પોતાના હસ્તે તમામ દર્દીઓને ફ્રૂટનું વિતરણ પણ કરાયું હતું। વલસાડ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ખલીલ ગોદાલે જણાવ્યું હતું કે મોલાના અબુલ કલામ આઝાદ જેઓએ 1940 થી 1945 સુધી
જ્યારે સમગ્ર દેશમાં કોમી એકલાસ અને એકતાની જરૂર હતી. દેશમાં અંગ્રેજોની સામે આંદોલન ચાલુ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે દેશપ્રેમ અને યોગદાન આપ્યું હતું અને સમગ્ર દેશમાં મુસ્લિમ ભાઈઓને મોહમ્મદ અલી ઝીણા સામે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે રહ્યા હતા. દેશના ભાગલાનો વિરોધ કર્યો હતો. તેઓ ભારત સરકારમાં એજ્યુકેશન મિનિસ્ટર રહ્યા હતા અને દેશમાં શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહી કામગીરી કરી હતી. તેઓને ભારત સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો અને 22 ફેબ્રુઆરી 1958ના રોજ તેઓ જન્નતસિંહ થયા હતા. વલસાડ જિલ્લા કોંગ્રેસ આ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ખલીલ ગોદાલ, મહામંત્રી પ્રદીપ શાહ, વાપી શહેર કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી રશ્મિ શાહ, વલસાડ જિલ્લા કોંગ્રેસ NSUI પ્રમુખ સાદ બોગા, હસમુખભાઈ પટેલ, વહાબ માલમજી, મિર્ઝા મોહમ્મદ સફીક, બેતુલ્લા સિદ્દીકી, સાહિલ મેમણ, ઇમરાન ગોદાલ, ફરહાન બોગા તથા અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા હાજરી આપી સેવા કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમમાં કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર સિનિયર ડોક્ટર રાજેશ યાદવે સાથ સહકાર આપ્યો હતો. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. એક સમયે સાપોની નગરીની ઉપમા ધરાવતા અને હવે પ્રવાસીઓની નગરીની ઉપમા પામેલ ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોટલો સહિત નાના ધંધાર્થીઓને
બપખા થઈ જવા પામ્યા છે. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે. હાલ દિવાળીના વેકેશન સાથે ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાં શિરડી સાઈબાબા સપ્તશૃંગીના દર્શને જતા પદયાત્રીઓને સાપુતારાના બાગ બગીચા એડવેન્ચર એક્ટિવિટી પણ આકર્ષી રહી છે. હાલ સાપુતારામાં આવેલ પ્રવાસન સ્થળો ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. સાપુતારા ખાતે છેલ્લા 3 દિવસથી ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા વાહનોના ખડકલા માર્ગો પર થઈ જવા પામ્યા હતા. બીજી બાજુ સાહસિક ઇવેન્ટ, પેરાગ્લાઇડિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ, નૌકા વિહાર, રોપવેમાં પણ ભારે ભીડ જોવા પામી છે. તો હોટલોમાં લાપાચમ સુધી ફૂલ એડવાન્સ બુકિંગ થઈ ચૂકેલ છે. સાપુતારાના વિકાસ અંગે સાપુતારા ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના મેનેજર રાજેન્દ્ર ભોસલેએ વિગતો આપતા જણાવ્યું હતું કે સાપુતારાનો સરકાર અને ટુરિઝમ વિભાગ દ્વારા ભરપૂર વિકાસ કરવામાં આવ્યો છે. દિવાળી ફેસ્ટિવલ દરમિયાન હાલ રોજના 15,000 થી 25,000 જેટલા પ્રવાસીઓ સાપુતારા મ્યુઝિયમ સહિત વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓના વધતા ધસારાને ધ્યાને રાખી સાપુતારા નજીક આવેલ ડોન, વિલ્સન હિલ સહિતના હિલ સ્ટેશનોને પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં નવી તકો ઉપલબ્ધ બની છે. તો હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ કરડલીએ જણાવ્યું હતું કે તમામ હોટલોમાં હાલ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. સાંજે યોજાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રોપવે, બોટિંગ, પેરાલાઇડિંગની સુવિધાઓ ઉપલબ્ધ હોય પ્રવાસીઓ આ વેકેશનના દિવસોનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. જો કે સરકારે આ વખતે નવરાત્રી વેકેશન આપ્યું હોય, દિવાળી વેકેશન પર કાપ મુકાતા ગત વર્ષની સરખામણીએ આ વખતે પ્રવાસીઓનો ધસારો ઓછો થયો છે. તેમ છતાં દરેક પ્રવાસીઓને આકર્ષવા હોટલ એસોસિએશન દ્વારા હોટલોમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે 7 થી વધુ સ્વીટની ડીશો તૈયાર કરેલ છે અને દરેક પ્રવાસીઓને પ્રવાસનના અનેરા ઉત્સાહ વચ્ચે ભાવતા ભોજનીયાઓનો સ્વાદ આપીએ છે. ઉલ્લેખનીય છે કે સાપુતારા હિલ સ્ટેશનને રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમ પ્રવાસન સ્થળ તરીકે દેશ વિદેશમાં ખ્યાતનામ બનાવવા માંગે છે, જે માટે સાપુતારા ખાતે અનેક નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત સાપુતારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ હાલ 50 કરોડના ખર્ચ આસપાસ અનેક નવી સુવિધાઓનો વધારો કરાઈ રહ્યો છે, જેમાં આગામી દિવસોમાં સાપુતારા ખાતે પણ સપ્તશૃંગીની જેમ રોપવે બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. દિવાળી ફેસ્ટિવલે સાપુતારામાં તમામ મુખ્ય માર્ગો પર નાના ધંધાર્થીઓની કમાણીની સિઝન ખુલી છે, જેનો ભરપૂર લાભ સ્થાનિકોને રોજગારી રૂપે મળી રહ્યો છે. અને અત્યારે જ આપણે દિવાળી પર્વ નિમિત્તે જિલ્લા પ્રશાસન દ્વારા, ડાંગ કલેક્ટરશ્રી તેમજ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપણે સમર ફેસ્ટિવલનું આયોજન કરેલું છે અને એમનું 3 તારીખે શ્રી રમણ પાટકર સાહેબ દ્વારા ઉદઘાટન થયેલું છે અને અત્યારે સરસ એમને પ્રતિભાવ મળ્યો છે. અત્યારે વેકેશનની આજે 9 વર્ષ હોય તો સાપુતારા ખાતે બધી હોટલોનું તમામે તમામ 100% બુકિંગ થઈ ગયેલું છે અને લાપાચમ સુધી તો 9 રૂમ જેવું છે અને એ દૃષ્ટિથી અહીંના લોકોને પણ સારો રોજીરોટી મળી રહ્યું છે અને અત્યારે સાપુતારા ડેવલપમેન્ટ રોજને રોજ વધારે ડેવલપમેન્ટ થતું હોય છે અને ગુજરાત ટુરિઝમ તથા કલેક્ટરશ્રી દ્વારા પણ એક આયોજન 2 તારીખ સુધી આયોજન ચાલુ છે અને રોજ નવા નવા કલ્ચર પ્રોગ્રામ ગ્રુપ દ્વારા થઈ રહ્યા છે અને બોટિંગ, એડવેન્ચર એક્ટિવિટી, પેરાગ્લાઇડિંગ તેમજ બગીચાઓ ટુરિસ્ટ માટે સરસ મનોરંજન છે તેમજ નજીકમાં વઘઈ ધોધ છે, વોટરફોલ છે, પછી પંપા સરોવર છે અને આજુબાજુ પણ લોકોને સરસ જોવાનો લાભ મળી રહ્યો છે અને અત્યારે ફૂલ પ્રવાસી સિઝન ગણાય અને અત્યારે છેક વેકેશન સુધી 21 તારીખ સુધી જે પછી 26 તારીખ સુધી લંબાશે અને પ્રવાસીઓનો ઘસારો આવરી જ ચાલુ રહેશે. અત્યારે રોજ મોટામાં મોટે અહીંયા લગભગ 16 હોટલો છે તો આપણે રોજના આપણે લઈએ છીએ તો લગભગ આપણે 4 થી 5 હજાર પબ્લિક આપણે અહીંયા રહેતા હોય છે પ્લસ જે શિરડી અને તંબાકુ જતા હોય છે એ કન્ટિન્યુઅસ હોય છે તો એ અમને લગભગ અહીંયા પસાર થતા 10,000 એમ્પ્લોય આપણા પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. છેલ્લે 3 વર્ષમાં એટલે ગઈકાલથી સ્ટાર્ટ થયું છે દિવાળીથી અને અત્યારથી આવતીકાલથી રોજ વધારે થશે એટલે લગભગ 15-20 થી 25 હજાર પબ્લિક અહીંયા સાપુતારાની મુલાકાત લેતા હોય છે.
અત્યારે સરકાર ગુજરાત અત્યારે નવું આપણે એક બોર્ડ બન્યું છે, પહેલા નોટિફાઈ એરિયા સંભાળતા હતા, અત્યારે સાડા કરીને સાપુતારા ડેવલપમેન્ટ અર્બન ઓથોરિટી આપણે એની રચના થઈ છે અને એને ફાસ્ટ ડેવલપમેન્ટને વેગ મળે એટલે એનો ઉદ્દેશ એ ઓથોરિટી છે અને એને વધારે ને વધારે અત્યારે સાપુતારામાં કામો થઈ રહ્યા છે. સાપુતારા ગવર્નમેન્ટ ઓફ ગુજરાત અત્યારે આપણે નજીકમાં વિલ્સન હિલ છે તેમજ ડોન આ બંને તરફ અત્યારે પ્રયાસ કરીએ છીએ કે સાપુતારા જેમ જ એનો પણ વિકાસ થશે અને એ એજન્ડામાં છે જ અને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એના ઉપર ધ્યાન આપી રહી છે. અહીંયા જોવાલાયક સ્થાન તો અત્યારે ખાસા પણ અત્યારે સારા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. સનરાઈઝ પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ છે, બોટિંગ છે, પેરાગ્લાઇડિંગ છે તથા એડવેન્ચર એક્ટિવિટી ઝોન છે, પ્લસ ગવર્નર હિલ પર છે કેમલ રાઇડ્સ, બાઇક રાઇડિંગ બધા જ છે, રોપવે છે. સહેલાઓ માટે બેસ્ટ સિઝન અત્યારે આ વિન્ટર ફેસ્ટિવલ હોય છે. ક્યાંય પણ આપણે ઇન્ડિયાની અંદર જોઉં તો વિન્ટર ઇઝ અ બેસ્ટ સિઝન પર ફરવા માટે હોય છે. એ જનરલી આપણે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાર મહિના ફેબ્રુઆરી સુધી આમ ગણાય છે. સાલ જૈસે દિવાળી કા ફેસ્ટિવલ મેં ગવર્મેન્ટ ને તો 5 દિન કા વેકેશન કમ કિયા હૈ. સાપુતારા મેં જો દિવાળી ફેસ્ટિવલ રખા હૈ ઉસકી વજહ સે જો ટુરિસ્ટ હૈ ઉનકા ફ્લો તો બઢ ગયા હૈ. અભી યે જો પહેલા 20 દિન થા લેકિન 15 દિન અચ્છા ચલેગા એસા લગ રહા હૈ. ઓર જો ગવર્મેન્ટ ને જો પેરાગ્લાઇડિંગ હૈ, રોપવે હૈ, બોટિંગ હૈ ઓર યે રોડ કા જો કામ ચાલુ કિયા હૈ એસા જો સુવિધા હૈ ઓર સાપુતારા સ્વચ્છ ઓર સુંદર સાપુતારા હૈ ઓર યહાં પે ગવર્નમેન્ટ કા ભી બહોત ધ્યાન હોને કે કારણ સાપુતારા બહોત ડેવલપ હો રહા હૈ ઓર યહાં પે જો દારૂ કા ભી બંદી હૈ ઇસીલિયે યહાં પે જો ટુરિસ્ટ હૈ ઉસકે લિયે બહોત સેફ્ટી હૈ. તો સાપુતારા કા અચ્છા વિકાસ હો રહા હૈ ઓર અચ્છા પ્રગતિ ભી હો રહા હૈ ઓર ટુરિસ્ટ કા ફ્લો હર સાલ બઢ રહા હૈ. હાલ જો હૈ 8 તારીખ સે 11 તારીખ તક તો ફૂલ હૈ બરાબર. ઉસકે બાદ ભી અભી આગે જો હૈ वो टूरिस्ट आते रहेंगे और वो चलता रहेगा. अभी हम जो है ना दिवाली के हिसाब से हम 7-8 टाइप का स्वीट देते हैं और नया नया खाने का जो है ना जो दिवाली घर में जो लोग बनाते हैं उससे भी अच्छा करने का हम सोचते हैं और अच्छा देते हैं. पिछले साल के मुकाबले में इस साल जो सीजन है वो थोड़ा कम लग रहा है कारण कि अब जो गवर्नमेंट ने जो नवरात्रि में जो ये छुट्टी दी 10 दिन की इसीलिए 5 दिन का छुट्टी कम हुआ है. इसके वजह से थोड़ा टूरिस्ट लोगों का फ्लो कम लग रहा है. सापुतारा में जो है डेवलपमेंट के लिए वो जो वृक्षारोपण का नया 10 करोड़ का गवर्नमेंट ने डिक्लेयर किया है. अब ये जो लेक है उसका भी 26 करोड़ का एक काम नया आ रहा है और ये ऊपर जो है टेबल लैंड है उसमें 12 करोड़ का काम चालू हो रहा है और ऐसा डेवलपमेंट का नया नया काम तो सापुतारा में आ रहा है. फिर जो सप्तशृंगी में जो नया रोपवे बना है ऐसा आधुनिक रोपवे का भी गवर्नमेंट ने सोचा है और उसका भी सर्वे करने के लिए गवर्नमेंट ने बोला हुआ है. फिर मैं तो ये कि इंडिया का एक नंबर हो सकता है ऐसा गुजरात गवर्नमेंट की सोच है और मोदी गवर्नमेंट के मोदी साहब ने भी बोला है कि ये जो है सापुतारा में न्यूसेंस तो कुछ भी नहीं और समझो ना अभी ये पूरे गुजरात में सबसे अच्छा बारिश यहाँ पे होता है. ये साल भी 130-140 इंच बारिश हुआ है इसीलिए डेवलपमेंट का चांसेस बहुत है. और जैसे शिरडी है, शिरडी में क्या है बहुत बड़ा एरिया होने के साथ होटलियर्स बहुत हुए हैं तो इधर भी टाटा कंसल्टेंट का जो रिपोर्ट है उसके हिसाब से जो डेवलपमेंट है हर साल कितना होटल आना चाहिए और कितना कंस्ट्रक्शन का ये होना चाहिए ऐसा पूरा गवर्नमेंट ने सोचा है. इसीलिए यहाँ पे डेवलपमेंट का अच्छा चांस है और क्लीनिंग है उसके ऊपर बहुत ध्यान है तो ये यहाँ पे अच्छा होगा ऐसा लग रहा है. अभी तो बुकिंग चल रहा है 10-11 तक तो बुकिंग है अभी और आगे भी चल रहा है. और पहले जैसा बहुत ज़्यादा ऐसा ये भी नहीं कि लोगों को नहीं मिल रहा है ऐसा भी नहीं है और कम भी नहीं तो चल रहा है अच्छा. आदिवासी लोककला और संस्कृति ने झांकी कराता सापुतारा म्यूजियम में प्रवासियों का घसारो जोवा मळ्यो. संग्रहालय में संग्रहित मूल वस्तुओं वडे ज्ञान साधना थती होवाथी તે વિદ્યાનું સ્થાન છે જે તેના માટે વપરાતા મ્યુઝિયમ શબ્દથી સ્પષ્ટ થાય છે. શાળાઓ, કોલેજો કે અન્ય સંશોધન કેન્દ્રમાં ચાલતા અભ્યાસક્રમોમાં દર્શાવાતા વિચારો તથા જ્ઞાનનો સંગ્રહાલયો પ્રત્યક્ષ પરિચય આપે છે જે અભ્યાસુઓની તુલના કરવાની શક્તિ, કલ્પના શક્તિ અને સંશોધન ક્ષમતા વધારે છે. આવું જ ગુજરાતનું અદ્ભુત મ્યુઝિયમ સાપુતારામાં આવેલ છે જેમાં રહેલી આદિવાસી લોકકલા અને સંસ્કૃતિની ઝાંખી પ્રવાસીઓને આકર્ષી રહી છે.
ગુજરાત રાજ્ય મ્યુઝિયમની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજો ક્રમ ધરાવે છે. જો કે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હજી સંગ્રહાલયો નથી. ગુજરાતમાં વિવિધ વસ્તુઓ, વિષયો કે વ્યક્તિ વિશેષ સંગ્રહાલયો આવેલા છે. માનવશાસ્ત્ર અને આદિવાસી સંગ્રહાલયોમાં અમદાવાદમાં, ગુજરાત વિદ્યાપીઠમાં, છોટાઉદેપુર, ભુજમાં ભારતીય સાંસ્કૃતિક દર્શન, સાપુતારા તેમજ રાજકોટમાં સૌરાષ્ટ્રની લોકકલા અને સંસ્કૃતિનો સંપદા સંગ્રહાલય છે. સમગ્ર ગુજરાતની પૂર્વ પટ્ટીના ડુંગરાળ અને મોટાભાગે વનસ્પતિ જંગલોના વિસ્તારમાં આદિવાસી પ્રજાનો વસવાટ મુખ્ય છે. આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા કૌશલ્ય, આભૂષણો, વિભિન્ન જીવન ચર્ચાઓ અને ચીજવસ્તુઓને પ્રદર્શિત કરતા અનેક સંગ્રહાલયો દેશભરમાં વિકસ્યા છે. આ લુપ્ત થતી સંસ્કૃતિ કદાચ હવે પછીના વર્ષોમાં આદિવાસી સમાજમાં જોવા ન પણ મળે, કારણ કે શહેરી સંસ્કૃતિ, વિકાસ અને આધુનિકતાનો રંગ ત્યાં પણ આવવા લાગ્યો છે. આ સંસ્કૃતિને કાયમી સાચવી રાખતા સંગ્રહાલયોમાં સાપુતારા સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આદિવાસી પ્રજાના ડુંગરાળ જંગલોના પ્રદેશ ડાંગમાં સાપુતારા ખાતે આ સંગ્રહાલય ઊભું કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પ્રવાસીઓ સંગ્રહાલયમાં ઓછા જતા હોય છે, એમાં પણ બાળકોને સંગ્રહાલયનું ખાસ આકર્ષણ હોતું નથી. પરંતુ સાપુતારા આદિવાસી સંગ્રહાલયની વાત તદ્દન જુદી જ છે. સાપુતારા પોતે એક નાનું પ્રવાસી સ્થળ છે. મુખ્ય બજારને અડીને આ સંગ્રહાલય આવેલું છે અને આથી જ અહીં આવતા દરેક પ્રવાસીઓની એ નજરમાં આવે છે તથા દરેક પ્રવાસી આ સંગ્રહાલયની મુલાકાત લે છે. સાપુતારા સંગ્રહાલય સ્થાપના 1970માં કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં સ્થાપિત આ સંગ્રહાલય ડાંગ જિલ્લાના મુખ્ય રહેવાસી આદિવાસીઓની સમગ્ર જીવનશૈલી, પોશાક, ઘરેણા, તહેવાર, ઓજારો અને હથિયારોનો ખ્યાલ આપે છે. ડાંગ જિલ્લાના 300 ગામમાં વસતા ભીલ, કસબી, દુબળા, વારલી, ગામિત આદિવાસીઓની સંસ્કૃતિની ઝાંખી તે કરાવે છે. આ સંગ્રહાલયના મુખ્ય 4 વિભાગો છે. તેમાં આદિવાસીઓના સંગીતવાદ્યો, પોશાકો, આભૂષણો તેમજ પ્રાગૈતિહાસિક યુગના ઓજારો મુખ્ય છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે વાંસના જંગલો આવેલા છે, એટલે કે વાંસ આદિવાસીઓની તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વાંસમાંથી બનાવેલ નમૂનાઓ પણ અહીં પ્રદર્શિત છે. આદિવાસીઓના કપડાં, વાસણો, પરંપરાગત વસ્તુઓ, ઘરના ઉપયોગી સાધનો, સંગીત વાદ્યો, ગાળા, આભૂષણો વગેરે મુખ્ય છે. આ ઉપરાંત આદિવાસીઓના દોરાતા ચિત્રો, ટેટુ, પથ્થરોના સુશોભનો, લાકડાનું નકશીકામ, માટીના વાસણો, માટીના સુશોભનના રમકડાનો સંગ્રહ પણ છે. પ્રવાસન સ્થળે વિકસિત આ મ્યુઝિયમ હાલ દિવાળી વેકેશનમાં અહીં આવતા દરેક પ્રવાસીઓ અને બાળકોને આકર્ષિત કરી રહ્યું છે. સાપુતારામાં દિવાળી ફેસ્ટિવલમાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ પ્રવાસીઓ માટે રાત્રિ રોકાણ સાથે અન્ય સુવિધાઓ પૂરી પાડતા આર્કેડિયા ટેન્ટ સિટીએ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હાલ દિવાળી ફેસ્ટિવલમાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ પ્રવાસીઓ માટે રાત્રિ રોકાણ સાથે અન્ય સુવિધાઓ પૂરી પાડતા આર્કેડિયા ટેન્ટ સિટીએ પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. કચ્છના રણોત્સવમાં આવેલ ટેન્ટ સિટી કરતાં અનેક ગણી સસ્તી ગણાતી આર્કેડિયા ટેન્ટ સિટીમાં હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના માટે ટેન્ટ બુક કરાવી કુદરતના ખોળે વિહરવાનો અનેરો લાભો ઉઠાવી રહ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા અમિતાભ બચ્ચનના મુખેથી ગુજરાત કા તારા સાપુતારા જેવા આકર્ષક શબ્દોના સથવારે કરેલો પ્રચાર પ્રસાર મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓને સાપુતારા ખાતે આકર્ષી રહ્યો છે. વધતા પ્રવાસીઓને કારણે સાપુતારામાં પ્રવાસીઓ માટે પણ અનેક નવી સુવિધાઓનો ઉમેરો થયો છે. ત્યારે આ સુવિધામાં આર્કેડિયા ટેન્ટ સિટી પ્રવાસીઓને આકર્ષવામાં સફળ બની છે. આ અંગે ટેન્ટ સિટીના મિતુલ પટેલના જણાવ્યા મુજબ ટેન્ટ સિટીમાં રોકાણ માટે હાલ એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. આર્કેડિયા એટલે દેહાતી સ્વર્ગ, જેને અનુરૂપ અમે આ ટેન્ટનું નિર્માણ કર્યું છે, જેમાં 20 ટેન્ટ બનાવેલા છે. દરેક ટેન્ટમાં હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. એ સાથે ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરનાર પ્રવાસીઓ માટે આસપાસના મુખ્ય પ્રવાસન સ્થળો પર ફરવા લઈ જવા ઉપરાંત જમવાનું ટેન્ટ સિટીની નિર્ધારિત ફીમાં જ આવી જાય છે. ટેન્ટ સિટીમાં રોકાણ કરનાર દરેક પ્રવાસીઓ માટે રાત્રે કેમ્પ ફાયર, નાઇટ ટ્રેકિંગ, ગ્રુપ ગેમ્સ, ડીજે વિથ ડાન્સ જેવી એક્ટિવિટી ઉપરાંત સવારે સનરાઇઝ પોઈન્ટ દર્શન, સ્ટેપ ગાર્ડન, ટેબલ ટોપ ટ્રેક, જાન ક્વીન,
ગીરાધોધ અને સાંજે સનસેટ પોઈન્ટ સહિતના સ્થળો પર બસ સહિતની સુવિધા સાથે કુદરતી સૌંદર્યના આનંદની અનુભૂતિ કરાવીએ છીએ. ટેન્ટ સિટીમાં રોકાણ કરતા અને નડિયાદથી આવેલા કુણાલ શાહે જણાવ્યું હતું કે સાપુતારાનો પ્રવાસ યાદગાર પ્રવાસ રહ્યો છે. એમાંય ટેન્ટ સિટીનું રોકાણ દરેક માટે કુદરતના ખોળે વસ્યા હોય તેવો અહેસાસ કરાવે છે. એક તરફ હોટલ જેવી સુવિધા તો સાથે ગ્રામ્ય જીવનની ઝલક સાપુતારાના પ્રવાસને યાદગાર પ્રવાસ બનાવ્યો છે. સાપુતારામાં ટેબલ ટોપ રોડ પર સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે બનાવેલ આ દેહાતી સ્વર્ગની અનુભૂતિ કરાવતા આર્કેડિયા ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ ઉપરાંત એડવેન્ચર એક્ટિવિટી સહિતની સુવિધાઓ પ્રવાસીઓ માટે પણ સસ્તી છે. મૂળ વિદ્યાર્થીઓને દેશના વિવિધ રાજ્યોમાં આવેલ પ્રવાસન સ્થળો પર લઈ જતી વખતે વિદ્યાર્થીઓને પડતી અનેક મુશ્કેલીઓમાંથી આર્કેડિયા ટેન્ટ સિટીનો જન્મ થયો છે. વિદ્યાર્થીઓ માટે વિશેષ ડિસ્કાઉન્ટ સાથેની ફી રાખવામાં આવી છે. એવી જ રીતે કપલ ફેમિલી ટેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ માટે વ્યક્તિ દીઠ 1250 થી 2200 સુધીની ફી રાખવામાં આવી છે, જે કચ્છના રણોત્સવમાં આવેલ ટેન્ટ સિટીની સામે અનેક ગણી સસ્તી છે. અને કદાચ એટલે જ કચ્છના રણમાં ટેન્ટ સિટીમાં રોકાણ નહીં કરી શકતા હજારો પ્રવાસીઓ માટે સાપુતારાની ટેન્ટ સિટી સાચે જ દેહાતી સ્વર્ગ બન્યું છે. આર્કેડિયા ટેન્ટ સિટી સાપુતારા, આર્કેડિયા મતલબ દેહાતી સ્વર્ગ, કે જેની અંદર ગામડાની આખી થીમ ઊભી કરવામાં આવી હોય એ પ્રકારનું આખું ક્રિએટિવ કરીને આખી ટેન્ટ સિટી ડેવલપ કરવામાં આવી છે. ટોટલ 20 ટેન્ટ છે, 5 બોમા પ્રકારના ટેન્ટ છે જે થોડાક નાના છે, અને 5 ટેન્ટ કોટેજ ટેન્ટ છે જેમાં ઇન્ટિરિયર સાથે થોડુંક બહુ સારું એવું લોકેશનવાળા છે. આપણે ટુરિસ્ટને જેમ હોટલની અંદર સુવિધા મળતી હોય છે એ જ રીતે 10x10 રૂમ બેડ એરિયા હોય છે, 10x5 એટેચ ટોયલેટ બાથરૂમ પણ છે, અને આગળની સાઈડ 5x10x5 બાલ્કની એરિયા છે કે જેમાં પ્રવાસી પોતાનું બેસીને એન્ટરટેનમેન્ટ કરી શકે. સાથે કેમ્પસાઇટ ઉપર રાત્રે કેમ્પફાયર કરવામાં આવે છે દરેક ટુરિસ્ટને. 4 એક્ટિવિટીઝ બીજી ગોઠવેલી છે, જેમાં છે એક ડાર્ટ ગેમ, એક ટાર્ગેટ ગેમ છે જેમાં અમારા મિત્રના જ વાઇફનો નંબર આવેલો છે, એમને અમે ગિફ્ટ આપીને પ્રોત્સાહિત પણ કરીએ છીએ. આ સાથે જો ટુરિસ્ટો વધારે ઇન્ટરેસ્ટેડ ધરાવતા હોય તો એમને નાઇટનો જંગલ ટ્રેક, પહેલા સનસેટ પોઈન્ટ લઈ જઈએ છીએ, ત્યાંથી એ જ જંગલમાંથી એ લોકોને રિટર્નમાં નાઇટ ટ્રેક કરાવીએ છીએ. એટલે ડે ટ્રેક અને ડે જંગલ ટ્રેક અને નાઇટ જંગલ ટ્રેક બંને કરાવીએ છીએ. બીજો એક પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટનો, ત્યાં પણ એક નાનો એવો પથ્થર છે એના ઉપર એ લોકોને રોક ક્લાઇમ્બિંગ પણ કરાવીએ છીએ. સારો એવો છે, રોજ એવરેજમાં અત્યારે અમારું કાળી 14 થી અહીંયા ઓપનિંગ થયેલું છે, ત્યારથી લગભગ 10x10x15x15 ટેન્ટ જેવું બુકિંગ હોય છે. સિટી આવું એક પ્રોપર હોવું જોઈએ સાપુતારાની અંદર. જેમ કચ્છના રણોત્સવમાં દર 3 મહિના 4 મહિના માટે ટેન્ટ સિટી બનાવવામાં આવે છે, એના કરતાં સાપુતારાની અંદર એક એવું પ્લેસ છે ટુરિસ્ટ પ્લેસ કે જેની અંદર પરમેનન્ટ કોઈ ટેન્ટ સિટી હોય તો ટુરિસ્ટોને કંઈક નવ થીમ અને નવો અહેસાસ મળતો જાય છે. અમે હું ટીચિંગ લાઈફ સાથે જોડાયેલો છું એટલે અમે અમારા સુરતના ટ્યુશન ક્લાસીસ પરથી અમારા વિદ્યાર્થીઓને એવરી સમર મનાલી અને સિમલામાં ટ્રેકિંગ કેમ્પ કરાવીએ છીએ. એમાં 50-60ના ગ્રુપ હોય છે, એની ફીસ બધા વિદ્યાર્થી ભરી શકતા નથી કારણ કે 12 થી 15 હજાર રૂપિયાની ફીસ હોય છે પર સ્ટુડન્ટ, 12 દિવસનો પ્રોગ્રામ હોય તો એ પેકેજ દરેક વિદ્યાર્થીને નથી પોસાતું હતું. એટલે અમે એવું વિચાર્યું કે ચાલો આખો લાંબો આટલો ટ્રેક ન થાય કે આટલી ફીસ ન ભરી શકતા હોય જે વિદ્યાર્થીઓ, તો આપણે એવું એક કરીએ કે જે આપણા ગુજરાતના એકમાત્ર ગિરિમથક જે સાપુતારા છે એમાં ટેન્ટ સિટી એવી ઊભી કરીએ અને વિદ્યાર્થીઓને એ જ પ્રકારની બધી એડવેન્ચર એક્ટિવિટીઝ કરાવી. ગવર્મેન્ટનો ખૂબ સારો સપોર્ટ છે, કલેક્ટર સાહેબ હસ્તક જ અને અહીંના નોટિફાઈડ એરિયા હસ્તક જ અમને આ પરમિશન મળેલી છે. એમણે અમને પહેલા 3 મહિનાની પરમિશન આપેલી હતી એ જોવા માટે કે તમે કેટલું કરી શકો છો એ જાણવા માટે, અને ત્યારબાદ આ વખતે 1 વર્ષની પરમિશન મળેલી છે. સ્થાનિક પબ્લિકનો ખૂબ સારો રિપોર્ટ છે અને સપોર્ટ પણ સારો છે, એમના હસ્તક જ અમે બધું અહીંનું કામ કરાવીએ છીએ. અમારા અહીંયા ટેન્ટ સિટીની અંદર જેટલા અમારે હેલ્પર્સની જરૂર પડે કે કોઈ પણ સફાઈ કામદારની જરૂર પડે બધા જ અમે લોકલ રાખેલા છે કે જેથી એ લોકોને પણ પોતાનું મહેનતાણું ગુજરાન થઈ શકે. જમવા બાબતમાં ગુજરાત રેસ્ટોરન્ટ બનાવેલું છે બામ્બુ, આ ડાંગ જિલ્લો છે એટલે એમાં વાંસનું પ્રોડક્શન વધારે થાય છે, કુદરતી રીતે વાંસ વધુ ઉગે છે. એટલે અમે બહારથી મતલબ કે અમદાવાદથી કે એ બાજુથી જ્યાંથી બામ્બુ લાવ્યા છીએ અને એ બામ્બુના જ અહીંયા એના સ્ટ્રક્ચર ઊભા કરેલા છે. ડાઇનિંગ એરિયા છે, 25x40નો ડાઇનિંગ એરિયા છે, 3 ગજેબા મૂકેલા છે,
અને ટાયર અલગ અલગ રંગ કરીને ડેકોરેટિવ કરેલું છે. અત્યારે તો એક વર્ષની પરમિશન આપેલી છે ગવર્મેન્ટે. હવે સહેલાણીઓ જે પ્રમાણે આવતા જાય એ પ્રમાણેની સિઝન ચાલુ રહે, એક આખું વર્ષ છે. પણ 4 મહિના ડેવલપિંગના ગયા છે, એટલે હવે જો એ 4 વર્ષ પોસ્ટપોન થઈ જાય આગળ, તો ચોમાસાની આવતી સિઝન પણ અમને મળી શકે. હું મૂળ નડિયાદનો છું ને નડિયાદથી અમે બધા ફ્રેન્ડ્સ સાથે અહીંયા આવ્યા છીએ. અહીંયા અમે બહુ જ એક અલગ વિચારધારા હેઠળ જ અમે અહીંયા આવ્યા હતા. મિતુલ જે છે ટેન્ટ સિટીના ઓનર તરીકે, તો એનો અમારો કોન્ટેક્ટ બહુ કોલેજકારથી છે, એટલે અમે આવી રીતે વોટ્સઅપ પર મળતા હતા. તો પછી પૂછ્યું અમને, એટલે અમને આખું આ ટેન્ટ સિટીનો અમને આઈડિયા અમને કહ્યું, અમને બી નવીન અનુભવ કરવો તો અમે પણ એ જ વિચારધારા લઈને અહીંયા આવ્યા હતા કે અમારે ટેન્ટ સિટીમાં જ રહેવું છે, કોઈ હોટલમાં નથી. તો અને કહે ને કે એક રોમાંચ જ અલગ છે આખો ટેન્ટ સિટીનો. એની અંદર જે આપણને મળે છે કે આમ નોર્મલી આપણે હોટલમાં રહેતા હોઈએ તો રૂટીન જેવું લાગે, પણ અહીંયા એક અલગ જ આખી ભાવના જાગે છે. અને બીજું કેવું કે અહીંયા જે એક્ટિવિટી છે એના લીધે પણ ઘણી બધી મજા આવી છે. આજે અમે સવારથી જ ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરી છે. એમાં આગળ જે અમને ઉલ્લેખ કર્યો એ પ્રમાણે અત્યારે જ અમને કરીને આવ્યા જંગલ ટ્રેક, એમાં ખૂબ મજા આવી અમને. તો વિચાર છે દર સાલ એક વખત તો આવું જ, આવું ટેન્ટ સિટી જો આ રીતની ફેસિલિટી સાથેનું હોય તો ચોક્કસ હોવું જોઈએ, કે જેથી ટુરિસ્ટને પણ એક અવનવો અનુભવ થતો રહે. એક તો ટેન્ટની અંદર જનરલી એવું હોય કે તમારે કોમન ટોયલેટ બાથરૂમ હોય, જે આ લોકોએ અલગ કરીને આખું એક એટેચ આપ્યું છે, એ બહુ સારામાં સારી સુવિધા, જેથી લેડીઝ અને બાળકોને એવું તકલીફ ઓછી પડે. જમવાનું તો એકદમ ઘર જેવું લાગે છે અને એ લોકો એટલા જ પ્રેમથી અમને જમાડે છે, એટલે જમવા માટે તો અમે ખૂબ એમના ઋણી છીએ. એકચ્યુઅલી કહીએ તો કે પંજાબી કે બહારની હોટેલોનું ખાઈએ ને તો આપણને આમ થોડું હેવીનેસ આવી જાય, જ્યારે અહીંયા જમ્યા પછી બિલકુલ હેવીનેસ લાગતી નથી, એકદમ એક કુટુંબ હોય ને એવું જ લાગે છે સાહેબ. અમે કોઈ અતિશયોક્તિ નથી કરતો. દમણ નજીક ભેસરોલ ગામના કામલીફળિયા વિસ્તારમાં સત્યનારાયણની પૂજાનું આયોજન કરાયું. દમણ નજીક ભેસરોલ ગામના કામડી ફળિયા વિસ્તારમાં દિવાળી અને નવ વર્ષ નિમિત્તે ફળિયાના રહીશો દ્વારા સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં સુખ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર ગામ લોકો દ્વારા છેલ્લા 7 વર્ષથી દિવાળીની પૂજાનું આયોજન કરવામાં આવે છે. પૂજામાં ગામના વડીલોથી માંડીને નાના મોટા તમામ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. સત્યનારાયણની પૂજા પ્રસંગે ગામના દંપતીઓ પૂજામાં બેસ્યા હતા અને સત્યનારાયણ ભગવાનની આરતી સહિત કથા, હવન અને યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પૂજાના સમાપન બાદ ઉપસ્થિત ભાઈ બહેનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. દિવાળીની પૂજા સાંસેલા 7 વર્ષથી અમે રાખીએ છીએ. ગામના બધા ભાગ લે છે, ગામમાં સુખ શાંતિમય રહે એ બધું એના માટે. પૂજામાં ગામના વડીલ, નાના મોટા બધા ભાઈ બહેનો બધા ભેગા પડે. છેલ્લા 7 વર્ષથી પૂજાનું આયોજન કરવામાં આવે છે. પ્રસાદનું આયોજન રાખીએ છીએ. પારડી તાલુકામાં આવેલ આમડી ગામમાં આવેલ આમલફળિયાથી શેરડીના સાઈબાબાના દર્શન કરવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. પારડી તાલુકામાં આવેલ આમડી ગામમાં આવેલા આમલફળિયાથી શેરડીના સાઈબાબાના દર્શન માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. અમલીફળિયાથી છેલ્લા 12 વર્ષથી અને હનુમાન મંદિરથી 7 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સર્વ ભક્તજનોને ખુશી ખુશીથી આ પદયાત્રામાં લાભ લેવા માટે આમંત્રિત કરાયા છે અને ધામધૂમથી પદયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈ જવાઈ રહી છે. આમલીના રહેવાસી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પણ આ વર્ષે ગ્રામજનો શિરડી સાઈબાબાના દર્શન કરવા માટે જવાના છે, ત્યારે તેઓના ગામમાં સુખ શાંતિ બની રહે એવી પ્રાર્થના કરશે અને બાબાની એ પદયાત્રામાં સર્વ ભક્તોને લાભ મળે એવી આશા રાખેલ છે. 12મી પદયાત્રા અમે લઈને સીડી જઈ રહ્યા છે, ત્યારે આમળી આમલફળિયા તાલુકા પારડી જિલ્લા વલસાડ અમારી હનુમાનજી મંદિરથી 7મી પદયાત્રા લઈને અમે જઈ રહ્યા છે, ત્યારે બાબાની કૃપાથી અમે સારી રીતે અને સારા કાર્ય અર્થે જઈ રહ્યા છે. વાપીચલા રોડ ઉપર ગોલ્ડ કોઈન સર્કલ ની સામે ગ્રાઉન્ડમાં દિવાળી ફનફેર મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. વાપી ગોલ્ડ કોઈન સર્કલ પર દિવાળીના અવસરે દિવાળી ફનફેર મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મેળાના લોકોના ફરવા માટે અને એન્જોય કરવા માટે ડ્રેગન ટ્રેન, મિની ટ્રેન, સેલમ બોર્ડ, ચાંદ તારા, બાળકોના બોન્સી ગેમ, બ્રેક ડાન્સ, ચકડોળ, ઝૂલા, કેટલરી અને ખાણીપીણીનું વ્યવસ્થા મેળાના આયોજક દ્વારા કરવામાં આવેલ છે, જેમાં આયોજકો દ્વારા વાપી, દમણ અને સેલવાસને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. અહીં વાપી ચલા રોડ પર આવેલ ગોલકોઈન સર્કલની સામે ગ્રાઉન્ડમાં દિવાળી ફનફેરનું આયોજન કરવામાં આવે છે. આ દિવાળી ફનફેર 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કાર્યરત રહેનાર છે.
ઉદવાડામાં વાહન અડી જવા બાબતે થઈ જોરદાર બબાલ. ઓરવાડના બુટલેગરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ટોયલેટ ગયેલી સગીરા સાથે શારીરિક અડેપલા કરતા નરાધમ હિસમની ધરપકડ. દિવાળી વેકેશનમાં સાપુતારા, દમણ, દીવ, ધરમપુર અને તિથલના દરિયા કિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો ચેટ ન્યૂઝ. નમસ્કાર.